ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે હું બનાવીશ કાજુ કતરી। એના માટે મને કમેન્ટ આવી હતી ભાવનાબેન સુતારિયા અને જાગૃતિબેન પટેલ, એમને કીધું હતું કે રક્ષાબંધન માટે કંઈ સ્પેશિયલ મીઠાઈ બનાવો, તો હું કાજુ કતરી બનાવું છું। કાજુ કતરી બનાવવા માટે આપણે 250 ગ્રામ આપણે કાજુ લીધા છે અને આ 2 પેકેટ દૂધનો પાવડર લીધેલો છે, જે 18-20 ગ્રામ જેટલો છે 1 પેકેટમાં, અને આ 2 ચમચી ઘી લીધેલું છે, અને આ 1 કપ એટલે લગભગ અંદાજે 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે આપણે। 2/3 કપ આપણે પાણી લીધું છે ચાસણી માટે। આ આપણે મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ કાજુ એડ કરી દઈશું। કાજુ સાફ કરી લેવાના છે આપણે, કે ખરાબ હોય તો કાઢી નાખવાના। આપણે આને 2 ભાગમાં પીસશું, અડધા અડધા। આ કાજુને આપણે ધીરે ધીરે કરીને પીસવાના છે, બંધ ચાલુ એ રીતે કરવું। આ રીતે આપણે પાવડર કરવાનો છે। આપણે આ ચાયણી લીધી છે એમાં આપણે ચારી લેશું આને, એટલે આખા કાજુ કોઈ હોય તો નીકળી જાય એમ, તો એને આપણે પાછા ફરીને પીસી લેશું। આ રીતનો આપણે પાવડર બનાવવાનો છે બધા કાજુનો। આ જે જાડુ રહી ગયું છે એને આપણે બીજા કાજુ છે એની સાથે પીસી લેશું, બધો ભૂકો આપણે આ રીતે ઝીણો ભૂકો કરી લેવું। આ આપણે બધો પાવડર કરી લીધો છે કાજુનો, હવે આપણે ચાસણી મૂકશું। આ આપણે એક પેન લીધી છે, હવે આપણે ચાસણી બનાવશું। આ ખાંડ એડ કરશું, એમાં આપણે આ પાણી એડ કરશું। હવે એને મિક્સ કરશું। ખાંડને આપણે ઓગળવા દેશું, આપણે એને એક તાર ઉપર ચાસણી કરવાની છે થોડીક। આમ ચેક કરી લેવાની, આપણે એક તાર બનવો જોઈએ, હજી થોડીક વાર આપણે રહેવા દઈશું, ઠંડુ થાય એટલે આવી રીતના એક તાર બનવો જોઈએ, આ રીતે તાર બનવો જોઈએ। હવે આપણે ગેસ બંધ કરી દેવું, નીચે ઉતારી લઈશું આને।
હવે આપણે આ કાજુનો પાવડર આમાં એડ કરી દેશું. આને મિક્સ કરી લેશું આપણે. હવે આમાં દૂધનો પાવડર આપણે એડ કરી દેશું. આને બધું બરાબર મિક્સ કરી લેશું આપણે. હવે દૂધનો પાવડર નાખવાથી કાજુ કતરી સ્મૂધ થાય છે. એકદમ બરાબર આને મિક્સ કરી લેશું આપણે. આ રીતે આપણે એકદમ મિક્સ કરી લીધું છે. હવે આપણે એક થાળીમાં ઘી લગાવીને ગ્રીસ કરશું. ઘીથી આપણે થાળીને ગ્રીસ કરી લેવું. આમાં આપણે થોડું ઘી આમાં એડ કરી દેશું, એક ચમચી જેટલું જ. હવે એને મિક્સ કરી લેશું. એનાથી થોડું આમ સરસ સ્મૂધ થઈ જશે. હવે આપણે થાળીમાં કાઢી લઈશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. અને આ રીતે મિક્સ કરશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. આપણે આમ ફેરવતા રહીશું. ઉપર નીચે કરીએ એટલે જલ્દી ઠરી જાય. આપણે મિક્સચર એકદમ સરસ ઠંડુ થઈ જાય. એકદમ સરસ સ્મૂધ થઈ ગયું છે આપણે. હવે આપણે એક પ્લાસ્ટિક લેશું. આ આપણે એક પ્લાસ્ટિક લીધું છે જે સ્ટેશનરીમાં તમને ગમે ત્યાં મળી જશે. એમાં આપણે આ ઘીથી સ્પ્રેડ કરશું. એમાં આપણે આ મિક્સ નાખી દેવું બેટર બધું. હવે આને પ્લાસ્ટિકના મદદથી આપણે મસળી લઈશું આવી રીતના. એકદમ આને સોફ્ટ કરી લેવું આ રીતે. અને આપણે આ રીતે મસળીએ એટલે અસલ આપણી ઢેફલી સરસ પડી જશે, નહીં તો પછી હરખી ઢેફલી નહીં પડે. એટલે એક રીત અને એકદમ મસળી લેવાનું આપણે. આ રીતે સરસ એકદમ સ્પોટ અસલ એકદમ સ્મૂધ થઈ જશે. હવે આને આપણે ગોળો વાળી લઈશું. ઘી વાળો હાથ કરશું થોડો. આ રીતે કરી અને માથે પ્લાસ્ટિક રાખી દઈશ આ રીતે. હવે આપણે વેલણથી એને વણી લેશું એટલે થોડું આપણે પાતળું થઈ જાય. આ રીતે એને આમ વણી લેશું આપણે. જેવી આપણે ઢેફલી રાખવી હોય એ રીતે આને આમ વણી લેશું.
आ रीते आपणे વણી લીધું છે। હવે આને અડધી કલાક માટે આને ઠંડુ થવા દેશું આપણે, પછી આમાં કાપા પાડી લેશું આપણે। અડધો પોણો કલાક થઈ ગયો છે, હવે આપણે આને કાપા પાડી લેશું। ઠંડુ થઈ ગયું છે આપણે, આ તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયું છે। હવે આને આપણે કાપા પાડી લેશું ચાકુની મદદથી। આપણે આ રીતે કાપા પાડી લેશું આપણે। આ રીતે આપણે કાપા પાડી લેવાના છે। જે સાઈડની આપણે કાજુ કતરી બનાવી હોય એ સાઈડના કાપા પાડી લેવાના છે આપણે। આપણે બધી બનાવી લીધી છે, હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। કાજુ કતરી આપણી સરસ થઈ ગઈ છે, આ જેમ ઠંડુ થશે એમ સરસ કડક થઈ જશે। આપણે પ્લેટમાં કાઢી લેશું અને આપણે એક દિવસ ફ્રીજમાં રાખી દેશું, એટલે સરસ થઈ જશે એકદમ કડક। તૈયાર છે આપણી કાજુ કતરી, રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ, જે મારી દીકરીને બહુ ભાવે છે, પણ અત્યારે એ અહીં આવી હગેમ નથી। જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે। જેમ ભાવનાબેન સુતારિયા અને જાગૃતિબેન પટેલ એને કમેન્ટ કરી, એમ તમે પણ કમેન્ટ કરતા રહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કઈ રેસીપી હું મૂકું, એ રીતે પણ તમે કમેન્ટ કરજો।